ઉનાળાના દિવસો, સૂરજનારાયણ ધીમે 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 કરતા આકાશમાં ઊંચે ચડ્યા જાય છે અને પોતાનો તાપ આ ધરતીની માથે વધારતા જાય છે. 10:30 વાગ્યાનો સમય થયો છે એ વખતની માથે 1 પૈસે ટકે સુખી સ્ત્રી પોતાની ઓસરીમાં બેઠી છે, કારણ કે ઘરના બીજા બધે કામે ગયા છે. એ વખતે ઓસરીમાં બેઠી હતી અને ડેલીએથી 8-10 વર્ષનો બાળક આવી અને સામે ઊભો રહ્યો અને બોલ્યો કે માસી, તમારે બગીચો સાફ કરાવવો છે? પહેલાં તો કાંઈ પણ વિચાર કર્યા વગર બાઈએ ના પાડી દીધી અને થોડુંક મોઢું એવું કર્યું, ન ગમ્યું હોય એવું, એટલે બાળક નિરાશ થઈ ગયો અને ધીમે ધીમે કરતો પાછો વળી ગયો અને દરવાજા સુધી પહોંચવા જાય ત્યાં વિચાર આવ્યો, કારણ કે વખા પડે ને જેની માથે એને સારા નરહા વ્યવહારના આરે લેવા દેવા ન હોય. પાછો આવ્યો, આવીને કીધું કે બગીચો સાફ કરાવી લ્યો ને, મારે પૈસા નથી જોતા, મને ખાલી ખાવાનું દેજો. એક તો સ્ત્રી પૈસા બચાવવા માટે સ્ત્રીઓ ખૂબ મહેનત કરતી હોય અને આવી રીતે કોઈ સાફ કરી દેતું હોય તો વિચાર આવ્યો કાંઈ વાંધો નહીં સાફ થઈ જાય, એટલે કે આલ કાંઈ વાંધો નહીં. પણ પાછો એ વિચાર આવ્યો, સ્ત્રી હતી એટલે કે કદાચ આ બિચારો ભૂખો છે એટલે આવું કહે છે, એટલે એણે કીધું કે તો પહેલાં આલ જમી લે પછી મારો બગીચો સાફ કરી દેજે. પણ છોકરાએ ના પાડી કે ના ના, પહેલાં હું મારું કામ કરી લઉં પછી મને ખાવાનું દેજો. એમ વાત થઈ પછી એ છોકરો છે એ બગીચામાં ગયો અને આ બાજુ એ બાઈ પોતાના કામે વળગી ગઈ. લગભગ 1 કલાક જેવું થયું ત્યાં એ બાળક આવ્યો અને આવીને કીધું કે માસી, જોઈ લ્યો બગીચો સાફ થઈ ગયો છે. બાઈ ગઈ બગીચામાં, જઈને જોવે ત્યાં તો કદાચ કોઈ બીજું માણસ હોય, પૈસાથી કામ કરવા આવ્યું હોય તો હજી પણ દગડાઈ કરે, પણ આ બાળકે એકદમ ચોખ્ખોનો ચણાક કરી દીધો હતો અરીસા જેવો બગીચાને. બાઈ જોતી રહી ગઈ અને પછી કીધું કે હાલ હવે જમી લે. એમ કરીને થાળી બનાવી અને પોતે રસોડામાં ગઈ કોઈ વસ્તુ લેવા. આવીને જોવે ત્યાં તો બાળક પોતાના ખીચામાંથી કોથળી કાઢી અને એ જમવાનું એ કોથળીમાં ભરતો હતો. એટલે એ બાઈએ કીધું કે તારે વધારે જમવાનું જોતું હોય છે તો હું હજી દઈશ, તું જમી લે, એમાં કેમ ભરે છે? ત્યારે એ છોકરાએ કીધું કે માસી, મારી માં બીમાર છે, અમે દવાખાને ગયા ને તો સરકારી દવાખાને દવા તો મફત દીધી ડૉક્ટરે, પણ ડૉક્ટરે એમ કીધું હતું કે એને ભૂખા પેટે ખવડાવતા નહીં, એટલે હું તમારું કામ કરવા આવ્યો હતો, મને ખાવાનું જોતું હતું. એ બાઈની આંખોમાં આહુડા આવી ગયા છે. એણે પાસે બેહી અને એ છોકરાને જમાડ્યો અને પછી ગરમ રોટલી કરી, એક ટિફિન તૈયાર કર્યું અને એ છોકરા ભેગી ગઈ એની ઘેરે ગઈ અને એની માને મળી અને કીધું કે હજી પણ જરૂર હોય ને તો કહેજો, કારણ કે આવા સંતાન તો નસીબદાર લોકોના જિંદગીમાં હોય. અમીરી મહત્વની નથી, પૈસો ટકો મહત્વનો નથી, પણ આવું સંતાન હોય ને તો અમીરીની જરૂર નથી. અને આ સંસ્કાર છે ને મિત્રો, એ સંઘર્ષમાંથી આવે, પરિસ્થિતિમાંથી આવે. તમારા બાળકોએ જો તમને આવા સંઘર્ષ કરતા જોયા હોય ને તો પછી તમારે એને સંસ્કાર આપવાની જરૂર ન પડે, ઓટોમેટિક આવે. અને એટલા માટે તમારા બાળકોને એ પરિસ્થિતિ દેખાડજો, એ સંઘર્ષ દેખાડજો, પછી સંસ્કાર આપવાની જરૂર જ નહીં પડે.